नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. અમરેલી જિલ્લાની વાત કરીએ તો રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક જે ધાતરવડી ડેમ એક આવેલો છે ત્યાં મોટી સંખ્યામાં દશામાના ભક્તો પહોંચી ગયા હતા. દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે અહીં મોટી સંખ્યામાં ભક્તોની લાઈનો જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે 10 દિવસ દશામાનું વ્રત કર્યા બાદ 11મા દિવસે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે અને તેવો જ નજારો ધાતરવડી ડેમ એક ખાતે જોવા મળ્યો, જ્યાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો પૂજા અર્ચના કરીને દશામાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે. અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે ધાતરવાડી ડેમ એક આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મહિલાઓ તેમજ પુરુષો દશામાના 10-10 દિવસ વ્રત કરે છે, પૂજા ઉપવાસ કરતા હોય અને આજે 11મા દિવસે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે ધારેશ્વર નજીક આવેલ ધાતરવાડી ડેમ એકમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવી રહ્યા હતા. રાજુલા તાલુકાના ધારેશ્વર, દીપડિયા, વાવેરા અને રાજુલા સહિતના જે લોકો છે તે બહોળી સંખ્યામાં દશામાની મૂર્તિ પધરાવવા પહોંચી ગયા હતા. ભક્તોની લાઈનો લાગી ગઈ હતી. દશામાના વ્રત શ્રાવણ મહિનાના પહેલા દિવસથી જ રહેવામાં આવે છે. દશામાં 10-10 દિવસ વ્રત રહી સવાર સાંજ દશામાની આરતી અને પૂજા કરવામાં આવતી હોય છે. 10મા દિવસે રાત્રે જે લોકો દશામાના વ્રત રહેતા હોય તે લોકો રાત્રિના જાગરણ કરે છે અને 11મા દિવસે મહાપૂજા અને આરતી કરીને માતાજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. પાણીમાં, નદીમાં કે તળાવમાં દશામાની મૂર્તિને વેવડાવવામાં આવતી હોય છે. વિસર્જન કરતાં પહેલાં દશામાની મૂર્તિને તળાવ અથવા નદી કિનારા પર જાય ત્યારે પણ મહાઆરતી કરીને મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. તેવો જ નજારો આજરોજ ધાતરવાડી ડેમ એક પર જોવા મળ્યો હતો. દશામાની મૂર્તિ પધરાવવામાં તો કેટલા દિવસ મૂર્તિને તમે ઘરે રાખીને શું આની મનોકામના શું છે અને કેટલો ઉપવાસ કર્યો? 10 જમણા ઉપવાસ કરી છે, 10 જમણા એની સેવા પૂજા કરી છે અને 10મા જમણામાં પધરાવી છે. ઓકે, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. વધુ જાણકારી માટે સંપર્ક કરો 9624143950.